નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? આજે આપણે ગુજરાતીમાં પ શીખશું. તો પ થી શું થાય? પગ થાય, પતંગ થાય. દેખાય છે ને પગ? તો પ શીખવાનું છે. તો ચાલો શીખીએ પ કેમ લખાય. પહેલાં ઉપરથી જરાક વણાક વારવાનો, પછી સીધી લીટી કરવાની, પછી સીધી લીટીને આમ ઉપરની બાજુ લઈ જવાનું, પછી આવી રીતે બાજુમાં એક સીધી લાઈન કરીને સેજ જ વણાક વારવાનો. તો આ આપણો બની ગયો પ પતંગનો પ. તો ચાલો આના ઉપર ટ્રેક કરશું. આના ઉપર આવી રીતે પ પતંગનો પ બોલતા જવાનું છે ને લખતા જવાનું છે. આવડી જાય એટલે આ ખાલી બોક્સમાં આવી રીતે પતંગનો પ લખવાનું છે. બ્લુ લાઈનને અડીને આ બે બ્લુ લાઈનની વચમાં જ લખવાનું છે. તો આવી રીતે આવડી ગયો ને. તો ચાલો આપણે બીજું કરીએ. આ શું છે? પતંગ. તો પથી પતંગ થાય, પથી પગ થાય. હવેનું છે કે પની નીચે લીટી કરો. તો અહીં જે શબ્દ લખેલા છે એનામાંથી આપણે પ ગોતીને એની નીચે લીટી કરવાની છે. તો આવી રીતે પને ગોતી નીચે લીટી કરવાની. પછીનું છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી ને તેમાં રંગ પૂરો. તો અહીં તમને પતંગના પમાં ટપકા ટપકા જે કરેલા છે એને પૂરા કરી આવી રીતે પ પૂર્ણ કરી લેવાનું ને પછી એનામાં મનગમતા કલર પૂરવાના છે. હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. હવે તો આવું આવડી જ ગયું હશે ને. તો આજે આપણે પ શીખ્યો. તો પ સિવાયનો કયો આમાં મૂળાક્ષર છે તે એના ઉપર ચોકડી કરી દેવાની છે ને આ એ બોક્સમાં આવી જ રીતે પ પૂર્ણ કરવાનું છે. પથી પતંગિયું પણ થાય. હવે છે પની ફરતે રાઉન્ડ કરો. તો હવે આનામાંથી પ ગોતીને રાઉન્ડ કરશું. તો આનામાં એક પ આયરો ને બીજા શબ્દમાં બીજો પ. સમજાઈ ગયું ને? હવેનું છે કે પને ઓળખીને રાઉન્ડ કરો. તો અહીં જે બોક્સમાં આપણે પ શીખ્યા એટલે પને ગોતીને એના ઉપર આવી રીતે રાઉન્ડ કરી લેવાના છે. પને ગોતીને બીજા કોઈના ઉપર રાઉન્ડ નથી કરવાનો. આજનો આપણે મૂળાક્ષર પ શીખ્યો એટલે પ ગોતવાનો છે. હવે તમે જુઓ છો કે અહીંયા બાજુમાં પ બોક્સમાં પ આપેલો છે ને આજુબાજુ ચિત્ર છે. તો આપણે પથી શરૂ થતા હોય એ ચિત્રને પની સાથે જોડવાના છે. તો પેલું શું છે આમાં? પીછું. તો પીછામાં પ આવે ને તો એને જોડશું. પછી છે બતક. તો બતકમાં પ ના આવે તો એને છોડી દેવાનું. પછી છે પપૈયું. તો પથી પપૈયું પણ થાય. પછી છે મગર. તો મગરના નથી જોડવાનું, એને છોડી દેવાનું. પાંજરું. તો એમાં પેલું પ આવ્યું ને તો પથી પાંજરું પણ થાય. પથી પોપટ પણ થાય. ને આ છે બંગડી. તો એને નથી જોડવાનું, તો એને છોડી દેવાનું. તો આજે આપણે આ પ શીખ્યો ને પ પતંગના પ પછી શું આવે? ફ ફટાકડાનો ફ, ફ ફણસનો ફ. તો ચાલો આપણે ફ શીખીએ. તો ફને શીખવા આવે આમ કરવાનું. ક તો આવડતું જ હશે ને, ક કમળનો ક. તો આવી રીતે ક કરવાનો. પછી આમ ઉપર જઈને આમ સે જ આમ ઉપરથી આમ વણાક વારવાનો એટલે આપણે થઈ ગયો ફ. પછી એની વચમાં લીટી કરવાની. તો આવી રીતે એના ઉપર ટ્રેક કરી લેશું. આમ કરીને આમ આવી રીતે આવડી ગયું ને? થોડીક વાર ગૂંટશો ને એટલે આવડી જશે. ફ આવડી જાય એટલે અહીં બોક્સમાં આવી રીતે ફ લખવાનો છે ને સાથે બોલતા આવવાનું છે. ફ ફટાકડાનો ફ, ફ ફરકડીનો ફ કે ફ ફણસનો ફ. તો ફ ફરકડીનો પણ ફ થાય. હવે આમાં ફ ગોતીને નીચે લીટી કરવાની છે. તો ફને તો ઓળખીતા આવડી ગયું ને. તો ફ ઓળખીને એની નીચે આપણે લીટી કરશું ને આનામાં ફને આવી રીતે ટપકાથી પૂર્ણ કરીને આનામાં મનગમતા કલર પૂરવાના છે. હવે છે આનામાં આજે આપણે ફ શીખ્યો. તો ફને આમાં જુદો મૂળાક્ષર છે એના ઉપર ચોકડી કરશું. તો આનામાં તમને જુદો મૂળાક્ષર કયો લાગે છે? આ ફ છે, આ છે ન. તો ન જુદો છે ને તો એના ઉપર ચોકડી કરીશું. પછી આ છે ફરાક. તો ફથી ફરાક પણ થાય ને તો એનામાં નહીં કરવાનું. પછી આ એ ફ છે, આ એ ફ છે ને આ એ ફ છે. તો જુદો મૂળાક્ષર ન આવે તો એના ઉપર ચોકડી કરી દેવાની. ને આનામાં પણ બોક્સમાં આવી રીતે ફ લખીને આ બધા બોક્સ પૂર્ણ કરવાના છે. ને આનામાં છે ફની ફરતે રાઉન્ડ કરો. તો હવે આજે શબ્દ છે ફટ ફટ. તો આનામાં બે ફ આવે ને તો એનામાં બે ફ ઉપર રાઉન્ડ કરશું. પછી છે ફર ફર. તો બે શબ્દ બે ફ આવે ને તો એના ઉપર ફને ગોતીને એના ઉપર રાઉન્ડ કરશું. ને આનામાં પણ ફને ગોતીને એના ઉપર રાઉન્ડ કરી દેવાના છે. આવી રીતે ફ ઉપર જ કરવાના છે, બીજા કોઈના ઉપર રાઉન્ડ નથી કરવાના. હવે આ તમે અહીંયા જોઈ શકો છો વચ્ચે ફ દેખાણો ને. તો ફથી શરૂ થતા શબ્દને ફની સાથે જોડવાના છે. તો આ શું દેખાય છે? ફુલાવર.
तो फुलावर में फ आवे ने तो एना में जोड़वानुं छे। पछी छे टमेटू, तो टमेटा में फ न थाय ने तो एने छोड़ी देशुं। पछी छे फानस, तो फानस में फ थयुं ने। पछी छे फूलदानी, तो फूलदानी नो पण फ थाय। पछी आ शुं छे दफ्तर, तो दफ्तर में फ न आवे तो एने छोड़ी देशुं। पछी आ शुं देखाणो, फटाकड़ा, तो फटाकड़ा नो पण फ थाय तो एनी साथे जोड़शुं। पछी आ शुं छे वांदरो, तो वांदरा ने आपणे नथी जोड़वानुं कारण के फ थी चालू नथी थतुं। अस्तु।